हेलो, वेरी गुड मॉर्निंग। थोड़ा दाखला गणता था ना, अपने सरवाड़ा सूत्रों ना मूल्यों मेळवा था, बराबर छे। केटलाक साबित करवाना दाखला आपणे गणीए छीए, हेद उपयोग चालू राखीए छीए। जी साबित करो। એમાં પહેલું પરિણામ છે સાઇન એન પ્લસ વન ઇન્ટુ એ ઇન્ટુ કોસ એન પ્લસ ટુ ઇન્ટુ એ માઇનસ કોસ એન પ્લસ વન ઇન્ટુ એ ગુણ્યા સાઇન એન પ્લસ ટુ ઇન્ટુ એ, અને સાબિત કરવાનું છે જમણી બાજુનું પદ માઇનસ સાઈન એ. આવો એક દાખલો ગણીએ છીએ. ચલો સાબિત કરો એટલે ડાબા જબા કરવાનું ને. ડાબી બાજુ સાઈન એન પ્લસ વન ઇન્ટુ એ ગુણ્યા કોસ એન પ્લસ ટુ ઇન્ટુ એ માઇનસ કોસ એન પ્લસ વન ઇન્ટુ એ ગુણ્યા સાઇન એન પ્લસ ટુ ઇન્ટુ એ. આપણે પેલું એક કામ કરીએ, જે બે વિધેય છે એ અલગ અલગ બે સંખ્યાના જ વિધેય છે ને. કઈ બે સંખ્યાઓ? એક એન પ્લસ વન ઇન્ટુ એ અને બીજી એન પ્લસ ટુ ઇન્ટુ એ. એ જાણીતા પરિણામો છે એવું આપણને ફીલ થાય, એટલા માટે આપણે એન પ્લસ વન ઇન્ટુ એ ને આલ્ફા અને એન પ્લસ ટુ ઇન્ટુ એ ને બીટા કહી દઈએ. એટલે આ થશે સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. આલ્ફા બરાબર શું? એન પ્લસ વન ઇન્ટુ એ, અને બીટા કોની જગ્યાએ મૂક્યા આપણે? એન પ્લસ ટુ ઇન્ટુ એ. હવે જાણીતું સૂત્ર થઈ ગયું ને, સાઇનનું સરવાળા સૂત્ર, સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા. તમારે જવાબ સાઇન વિધેયમાં જોઈએ છે, સાઇન વિધેય આવી ગયું. ઓકે, તો હવે આલ્ફા અને બીટાની કિંમત મૂકી દઈએ. આલ્ફા એટલે એન પ્લસ વન ઇન્ટુ એ માઇનસ બીટા એટલે એન પ્લસ ટુ ઇન્ટુ એ. સાદરૂપ કરીએ એનું, એન એ પ્લસ એ માઇનસ એન એ માઇનસ ટુ એ. એટલે એન એ અને માઇનસ એને ઉડી ગયા, એ માંથી ટુ એ બાદ માઇનસ એ. પણ સાઇન તો અયુગ્મ વિધેય છે ને, એટલે માઇનસ નિશાની બહાર આવશે. એના પછીની રકમ બીજો દાખલો. સાઇન સ્ક્વેર 40° પ્લસ થીટા. સાઇન સ્ક્વેર 40° પ્લસ થીટા પ્લસ સાઇન સ્ક્વેર 50° માઇનસ થીટા. તમને યાદ હોય તો આપણે આવા બે દાખલા ગણ્યા હતા વર્ગવાળા, જ્યાં કોષ્ટકના મૂલ્યોની વાત ના હોય. એક કો સ્ક્વેર પાઈ બાય એટ પ્લસ કો સ્ક્વેર 3π/8 પ્લસ કો સ્ક્વેર 5π/8, યાદ આવ્યું? અને એક તો સાઇન સ્ક્વેર પાઈ બાય 12 પ્લસ સાઇન સ્ક્વેર 3π/12 પ્લસ સાઇન સ્ક્વેર 5π/12, છ પદવાળો. બે ઘાત હોય અને કોષ્ટકના મૂલ્યો ન હોય ત્યારે શું કરવાનું? અડધા વિધેયને ચેન્જ કરવાનો પ્રયત્ન કરવાનો. કોષવાળો દાખલો, તેમાં ચાર પદ હતા ને, બેને આપણે બદલાવ્યા, સાઇનમાં ફેરવા, એટલે બે નિત્ય સમની ગોઠવણ થઈ ગઈ. પછી સાઇન સ્ક્વેર વાળો દાખલો, તેમાં છ પદ હતા, તો ત્રણ પદને આપણે કોષ સ્ક્વેરમાં બદલાવાનો પ્રયત્ન કર્યો, એટલે ત્રણ નિત્ય સમના પદ ગોઠવાઈ ગયા, એટલે જવાબ ત્રણ આવ્યો. અહીંયા બે જ પદ છે, તો એક પદને ફેરવવાનો પ્રયત્ન કરો. કોઈ પણ એક, બેને નહીં ફેરવતા, નહીંતર બે કોષમાં આવી જશે. 40° અને 50° પાછા કોષ્ટકમાં નથી, એટલે ફરજિયાત નિત્યસમનો ઉપયોગ જ કરવાનો રહે. અને જમણી બાજુ તમને એવું કહે છે કે નિત્યસમનો ઉપયોગ કરવો પડે, કરવો જોઈએ, કાં તો કે જવાબ વન લઈ આવવાનો છે ને. એટલે બેમાંથી કોઈ પણ એકને ફેરવવાના છે. અને અંશમાં હોય તો તમે 10મા ધોરણના સૂત્રોથી સારી રીતે પરિચિત છો. કોસ થીટા એટલે સાઇન 90 માઇનસ થીટા, અને સાઇન થીટા એટલે કોસ 90 માઇનસ થીટા, બરાબર? સાઇન સ્ક્વેર
ટી પ્લસ થીટા પ્લસ સાઇન સ્ક્વેર 50 માઇનસ થીટા. કોને બદલાવવું છે? પેલાને ફેરવીએ. હાલો, એટલે અહીંયા શું લખું? કોસ સ્ક્વેર 90 માઇનસ 40 પ્લસ થીટા. આવું કરીએ છીએ. સાઇન સ્ક્વેર થીટા નિત્યસમનો ઉપયોગ નથી કરતા. સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એમ નથી કહેતા. આ તમારું જે સૂત્ર છે ને, સાઇન થીટા ઇક્વલ ટુ કોસ 90 માઇનસ થીટા, આનો ઉપયોગ કરીએ છીએ. પણ અહીંયા બે ઘાત છે એટલે કોસ સ્ક્વેર 90 માઇનસ થીટા. આમાં જે થીટા છે ને, એની બદલે આપણા દાખલામાં 40 પ્લસ થીટા છે, એટલે 90 માઇનસ અહીંયા શું આવ્યું? 40 પ્લસ થીટા. ઓકે, પ્લસ સાઇન સ્ક્વેર 50 માઇનસ થીટા. 90 માંથી 40 બાદ થઈ ગયા એટલે 50 માઇનસ થીટા પ્લસ સાઇન સ્ક્વેર 50 માઇનસ થીટા. જો સમાન સંખ્યાના વિધેય થઈ ગયા ને તો નિત્યસમનો ઉપયોગ કરી શકાય. આપણે લાસ્ટ ટાઈમે વાત કરી હતી ને કે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા હોય તો 1 ના થાય, પણ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા હોય તો 1 થાય. ચલો, તેના પછીનું પરિણામ, સરસ મજાનો દાખલો, ભાગ પાડવાની વાતો, સૂત્રો એ બને તમને યાદ રહેશે, વધારે પાકા થશે. કોટ 333 અંશ માઇનસ કોસ 567 અંશ, એના છેદમાં ટેન 297 અંશ પ્લસ સાઇન 477 અંશ, અને એ ગુણોત્તરનું મૂલ્ય લઈ આવવાનું છે 1. એટલે એનો સીધો અર્થ એવો થયો કે અંશ અને છેદના પદ સમાન હોવા જોઈએ, છાદરૂપ આપતા સમાન કરવા પડે ને, તો જ ગુણોત્તર 1 થાય ને, બરાબર ને? હવે તમે જુઓ છેદમાં 10 છે ત્યાં પેલું પદ અંશમાં કોટ છે, અને છેદમાં સાઇન છે ત્યાં બીજું પદ કેટલું? કોસ. એટલે કાં તમે 10 ને કોટમાં અને સાઇન ને કોસમાં ફેરવવાનો પ્રયત્ન કરો. પદ ઉડાડવું છે, સમાન પદ કરવા છે, અંશ અને છેદના પદ સમાન કરવા છે. કાં તમે કોટને 10માં અને કોસને સાઇનમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરો, કાં અંશનું પદ છેદ જેવું લઈ આવવાનો પ્રયત્ન કરો, કાં છેદ જેવું છેદનું પદ એ અંશ જેવું ગોઠવવાનો પ્રયત્ન કરો. બે જગ્યાએ પ્રયત્ન ના કરતા, નહીંતર તમારે ચકડી ફરવાની રહે. છેદ અંશ જેવો થશે ને અંશ છેદ જેવો થશે તો પાછા ઉઠશે નહીં. ચાલો આપણે એવું નક્કી કરીએ કે અંશમાં છેદ જેવું પદ લઈ આવવું, એટલે કોટને 10માં ફેરવવા. પણ પાછો પ્રશ્ન શું નડશે? 333 અંશ ક્યાં આવે? ચાલો ને પાછો આપણે એકમ વર્તુળ દોરી અને અક્ષ પરના જે બિંદુઓ છે ત્યાં આગળના અંશમાં એની નોંધ કરી લઈએ, એટલે તમને સમજવામાં સરળતા અને ઝડપ થાય. 0 9 1 9 9 2 18 9 23 27 9 4 36 9 5 45 9 6 54 આગળ હાલશે, હાલશે હો. 567 છે ને, 9 7 63 અને 9 8 72. બસ થઈ ગયું આવી ગયું. 333 ક્યાં આવ્યા? એ અહીંયા 270 કરતા મોટું ને 360 કરતા નાનું મૂલ્ય. આપણે વિધેય બદલવું છે તો ભાગ શું પાડવાના? 270 પ્લસ એ પાઈ બાય 2 નો ગુણાંક છે ને, ઉપર નીચે પાઈ બાય 2 નો ગુણાંક, આમ સામ સામે પાઈ નો ગુણાંક. તો વિધેય બદલવું હોય તો પાઈ બાય 2 નો ગુણાંક હોય તો જ વિધેય બદલે ને. એટલે અહીંયા શું કરવાનું? 270 પ્લસ સમથિંગ, ચોથા ચરણનું મૂલ્ય છે એ આપણે નક્કી કરી લીધું અંશમાં લખીને, તો એને 270 પ્લસ સમથિંગ એમ લખશું. 27 ને 6 33 એટલે 63 અંશ વધ્યા. ઓકે, આ કોસને હવે સાઇનમાં ફેરવવાના ફરજિયાત થઈ ગયા, કારણ કે આને 10માં ફેરવવા માટે એ પ્રમાણે ભાગ પાડ્યા આપણે. અચ્છા, 567 ક્યાં આવશે ગોતો જોઈએ. અહીંયા 540 કરતા મોટું અને 630 કરતા નાનું મૂલ્ય,
પણ આપણે વિધેય બદલવાનું છે ને, તો પહેલી સંખ્યા શું લેવાની? 630. 540 તો ભાઈ નો ગુણાંક થાય ને. 630 માંથી કેટલા બાદ કરવા પડશે? ગણો ને, 67 ને 3 70, બરાબર. એટલે 570 થયા ને. હવે કેટલા ઘટા? 60. તો 63 બાદ કરવા પડે ને. થઈ ગયું ને? ઓકે, એના છેદમાં આપણે કઈ લખીએ ને, એ પેલા વાત સમજે એટલા કરું છું. અંશમાં જે ભાગ પાડીને આપણે લખ્યું છે પદ, એનો જવાબ શું આવશે એ આપણે પેલા લખી લઈએ. ચાલો, 270 વધતા એટલે 4 4 ચોથા 3 કોટનું મૂલ્ય ઋણ, અને વિધેય બદલાશે એટલે -10 63. 630 માઇનસ એટલે કેટલામું ચરણ? ત્રીજું. ત્રીજામાં કોષનું મૂલ્ય ઋણ, અને વિધેય બદલવાનું છે એટલે માઇનસ માઇનસ પ્લસ. શું આવશે ત્યાં? 60 63. હવે તમે સમજી શકશો એ પદ આની અરે ઉડાડી ના શકાય, એટલે અહીંયા ભાગ પાડવા પડે, પણ વિધેય ના બદલાય એ રીતે. વિધેય બદલી જાય તો આપણે ગુણોત્તર 1 ક્યાંથી લઈ આવી શકીએ? એટલે 297 અંશના પણ ભાગ પાડવાના છે. અચ્છા, 297 ક્યાં આવે? તો કે 270 કરતા મોટી ને 360 કરતા નાની સંખ્યા, એટલે ચોથું ચરણ થયું. પણ આપણે વિધેય બદલવા માંગીએ છીએ ને, તો એનો ભાગ શું પડશે? 270 પ્લસ કેટલા? 297 કરવાના છે ને, એટલે કેટલા આવશે? ગોતો 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 મેં હાલ. વિધેય બદલવાનું છે ને, એ નથી બદલવાનું, તો 10 ના કોટ થઈ જશે. હા, એટલે અહીંયા શું કરવાનું? 360 ઓછા. હું આ તમને ઈરાદાથી થોડુંક આડાવડું કરાવું છું, તમને તમે એલર્ટ રહ્યો. અહીંયા આપણે વિધેય બદલવાનું નથી, એટલે એક્સ અક્ષ પર જે બે બિંદુઓ છે ત્યાં આગળની સંખ્યાઓ, એક્સ અક્ષ એ અને એ ડેશ, ત્યાં આગળની સંખ્યાઓ માટે વિધેય ના બદલાય, અને બી કે બી ડેશ આગળની સંખ્યાઓ માટે વિધેય બદલાય, કારણ કે પાઈ બાય 2 નો ગુણાંક હોય. એટલે શું બાદ કરવાનું? તો કે અહીંયાથી ઉમેરો ને 3, અને પછી 60 એટલે 63. તમારી પાસે કેલ્સી હોય ને, આવો બાદ કરી લેવાય. ઓકે, 477 ક્યાં આવ્યા? એ અહીંયા 450 કરતા મોટી કિંમત અને 540 કરતા નાની. પણ આપણે વિધેય બદલવું નથી, તો 450 નહીં 540. માઇનસ કેટલા? 63 જ ને. ઉમેરે જુઓ ને, 7 ને 3 10, 48 ને 6 54 થઈ ગયું. ઓકે, 360 માઇનસ એટલે કેટલામું ચરણ થયું? ચોથું. ચોથા ચરણમાં 10 નું મૂલ્ય ઋણ હોય, એટલે -10 63. વિધેય ન બદલાય એવી રીતે જ ભાગ પાડ્યા છે આપણે, નક્કી જ છે. ખાલી ચરણ મુજબ નિશાની જોવાની છે. 540 માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઈન ધન, ઓલ એસટીસી પ્રમાણે, તો +63. લ્યો, થઈ ગયું ને, દંડનાદન સમાન પદ લઈ આવ્યા હતા ગુણોત્તર 1. ઓકે, એના પછી થોડોક એને મળતો જ દાખલો છે. ચોથી રકમ 6² 129 અંશ માઇનસ cos² 31 અંશ એના છેદમાં cos 39 અંશ માઇનસ sec 121 અંશ, અને એનો જવાબ લઈ આવવાનો છે cos 39 માઇનસ sec 59. થોડુંક આગળના દાખલા જેવું થોડોક ચેન્જ પણ છે. ત્યાં ગુણોત્તર 1 લઈ આવવાનો હતો, અહીં 1 નથી લઈ આવવાનો. અંશમાં બે ઘાત વળાંક છે. જવાબમાં પહેલું વિધેય cosec જોઈએ છે, એટલે અંશમાં જે sec² છે ને એને આપણે cosec માં ફેરવી નાખશું.
બીજું વિધેય શેક જોઈએ છીએ એટલે આને શેકમાં ફેરવશું, પછી જોયું જાય. જેમ આપણે અહીંયા વિચાર્યું ને કે ભાઈ સમાન પદ આવી જાય એટલે છેદ જેવું પદ અંશમાં તૈયાર કરો, આપણે અહીંયા આમ વિચારીએ કે જમણી બાજુ પહેલા કોષેક જોઈએ છે અને પછી બીજા પદ તરીકે શેક જોઈએ છે, તો ડાબી બાજુ અંશમાં ભાગ પાડી અને પહેલું કોષેક વિધેય અને બીજું શેક વિધેય આવે એવી ગોઠવણ વિચારો. જેમ જેમ આગળ ચાલતા જાઓ ને, થોડું થોડું વિચારતા જાઓ અને ગણતા જાઓ, એમ આગળ આગળ તમને વસ્તુ સમજાતી જાય, ખબર પડે હવે શું કરવું છે. એક સામટું બધું વિચારવાનું થોડી વાર છે, તમે થોડી પ્રેક્ટિસ હશે ને પછી વિચારી શકશો. ઓકે, 129 અંશ ત્યાં જુઓ ને, 129 અંશ ક્યાં આવે છે? બીજા ચરણમાં આવે ને. અને વિધેય બદલવું હોય તો ભાગ શું પડવાના? 90+ એટલે 90+39. વાહ, 39 અંશ જોઈએ છે આપણે, કે ને. પછી આને શેકમાં ફેરવવું છે ને, એ તો પહેલું ચરણ છે. 90 માઇનસ કરી નાખો, 90 માઇનસ કેટલા? 59. કોસેક પાઈ બાય 2 માઇનસ થીટા એટલે સેક થીટા, યાદ આવે? ચોલી ચાર ચરણની યાદી કરી હતી આપણે, હા. એના છેદમાં કોસેક 39. ઘણું બધું ગોઠવાઈ ગયું છે. તમે જુઓ આ વર્ગો એટલે નિશાની તો ચેક કરવાની નથી, આપણે અગાઉ પણ વાત કરી હતી, ચરણ મુજબ નિશાની જોવાની જરૂર નથી. વિધેય બદલાય કે નહીં એટલું જોવાનું છે. તમે પેલી સંખ્યા બે જગ્યાએ 90 પાઈ બાય 2 ગોઠવી છે એટલે વિધેય બદલાવાનું છે. એટલે આ થશે કોસેક સ્ક્વેર 39, આ થશે સેક સ્ક્વેર 59. અહીંયા કોસેક 39 છે, અહીંયા સેક 59 જોઈએ છે. ટૂંકમાં ભાગ પાડવા છે, વિધેય બદલાવવું જોઈએ નહીં. 121 ક્યાં આવશે? બીજા ચરણમાં. બીજા ચરણમાં વિધેય ન બદલાય એ રીતે ભાગ કરવા હોય તો 180 માઇનસ, કેલ્સીમાં બાદબાકી કરી લેજો. આ જવાબ કેટલો થયો? કોસેક સ્ક્વેર 39, પછી આ માઇનસ સેક સ્ક્વેર 59, એના છેદમાં કોસેક 39. કેટલામું ચરણ? બીજું. બીજા ચરણમાં કોસનું મૂલ્ય ઋણ હોય ને એટલે સેકનું મૂલ્ય ઋણ, તો માઇનસ માઇનસ પ્લસ. અંશમાં તફાવતના અવયવ મળે, કોસેક 39 માઇનસ સેક 59, અને બીજો અવયવ કોસેક 39 પ્લસ સેક 59, છેદમાં કોસેક 39 પ્લસ સેક 59. પ્લસ નિશાની વાળો અવયવ ઉડી ગયો, કોસેક 39 માઇનસ સેક 59, એટલે જમણી બાજુની ગોઠવણ મળી ગઈ. વચ્ચે એક વાત કરી દઉં, તમારી આ રવિવાર નહીં અને આવતા રવિવાર મેથ્સની ટેસ્ટ આવશે. આ રવિવાર નહીં, એના પછીનો એટલે 6 તારીખ આવે છે, 6-9 એમસીક્યુ ટેસ્ટ છે ત્રિકોણમિતિની. પણ તમારે ત્રિકોણમિતિમાં ક્યાં સુધી તૈયાર કરવું એ પાછો પ્રશ્ન નડશે ને, કારણ કે હવે આપણે શું છે, ટેક્સ્ટબુક પ્રમાણે તો ચાલતા નથી. છતાંય આપણે ક્લિયર કરી લઈએ, ટેક્સ્ટબુક પ્રમાણે 3.1, 3.2 ટેક્સ્ટબુકમાંથી 3.1, 3.2 અને આપણે અહીંયા ચલાવીએ છીએ એ પ્રમાણે. હવે હું પીડીએફની વાત કરું, કારણ કે કોર્સ તો એમાંથી જ નક્કી કરવો પડશે ને, આપણે એ ક્રમમાં ચાલીએ છીએ. તમને જે રીતે જે ક્રમમાં પીડીએફ આપી છે એ ક્રમમાં સૌથી પહેલી પીડીએફ આપી હતી, એમાં સાબિતીના દાખલા હતા એ. પછી વિસ્તારને શૂન્યોને એ આપી, અને પછી સરવાળાના સૂત્રો. તો આ 3 PDF આપી છે, 3-એ-3. કદાચને સરવાળાના સૂત્રોની વાત પૂરી થઈ જાય, હજી તો વાર છે ને, આ રવિવાર નહીં એના પછીનો રવિવાર તમારી ટેસ્ટ છે.
એટલે સરવાળાના સૂત્રોની વાત પૂરી થઈ જાય અને આપણે આગળ ચાલીએ તો પણ તમારી ટેસ્ટમાં સરવાળાના સૂત્રો સુધીની વાત, એટલે ત્રણ પીડીએફ, ત્રણ આમ ને કે આમ આમ રાખો ને, મોટી છે આ, નાની થઈ જશે ને, ના એક નાની છે ને વિસ્તાર શૂન્ય વાળી, ચાલો ઓકે આમ ત્રણ પીડીએફ. અને સ્વાધ્યાયના કેટલા, ટેક્સ્ટબુકના કેટલા સ્વાધ્યાય, બે, 3.1 3.2 બરાબર. તમારી પાસે ઘણો ટાઈમ છે, ખાસો એવો ટાઈમ છે મંડો તૈયારી કરવા. કેટલા બધા દિવસો છે જી? આવતો રવિવાર, આજે શું વાર થયો, ગુરુવાર ને, શુક્ર શનિ રવિ ત્રણ દિવસી, અને પછી છ દિવસ સોમથી શનિ, નવ દિવસ છે. ઓહો ઇનફ છે ને, કઈ હોય એવું તો કેજો મને, મોકલજો. હા બીજી એક વાત તમને કરવાની હતી, એટલે તમે રાતે 12 વાગ્યા સુધી જાગતા હોય એટલે 12 વાગે ક્વેશ્ચન મોકલી દેવાનો, કરી આવો, મોકલો એનો વાંધો નહીં, પણ જવાબ હું 12 વાગે નહીં આપું, એ બીજે દિવસે જ મળશે. રાતે એટાણે અમુક અમુકના 12:15 ને 11:30 ને ડાઉટ ના આવે, એટલે મને વાંધો નહીં, તમે રાતે 2 વાગે મોકલો તો મને વાંધો નથી, પણ હું એટેન્ડ નહીં કરું. બરાબર, એની અમુક લિમિટ હોય ને, પછી સતત કઈ આપણે જાગતા તો બેસી ના રહીએ, એટલે તો બીજે દિવસે જવાબ મળશે. બરાબર, ઓકે ચાલો એના પછીનો દાખલો ગણીએ, પાંચમો. કોસ એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ કોસ એ કોસ બી કોસ સી માઇનસ સાઇન એ સાઇન બી કોસ સી માઇનસ સાઇન એ કોસ બી સાઇન સી અને માઇનસ કોસ એ સાઇન બી સાઇન સી. તમે કોસ આલ્ફા પ્લસ બીટા એના માટેનું સૂત્ર તો પાકું કરી લીધું ને, કરી લીધું હોય ને, ઘણી બધી વખત આપણે ઉપયોગ કર્યો ને, એટલે હવે આપણું કેના જેવું થશે ખબર છે, પેલું એ પ્લસ બી ના વર્ગનું વિસ્તરણ બરાબર આવડી ગયું, એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર, પછી એ પ્લસ બી પ્લસ સી ના વર્ગની વાત આવે એટલે શરૂઆતમાં, અત્યારે તો તમને આવડે છે, તમે શીખતા તે અત્યારની વાત કરું છું, તો એ વખતે શું કરતા હતા તમે, બી પ્લસ સી ની જગ્યાએ ક્યાંક ધારી લો, ધારો કે બી પ્લસ સી બરાબર એમ, એટલે એ પ્લસ એમ ના વર્ગનું વિસ્તરણ લખી નાખો, એ સ્ક્વેર પ્લસ ટુ એ એમ પ્લસ એમ સ્ક્વેર, પછી એમની કિંમત મૂકી દો પાછી બી પ્લસ સી, તમને બે પદના વર્ગનું વિસ્તરણ તો આવડતું હતું જ, પછી ગોઠવી દો પદને, એના જેવું જ કંઈક કરશું આપણે. અહીંયા બી પ્લસ સી છે ને એને ભેગા કરી દેશું, એ આ બેને ધારવાની કાંઈ જરૂર નથી, હવે તો મોટા થઈ ગયા એટલું સમજી અગાય, માની લ્યો કે બી પ્લસ સી છે એ થીટા છે, એ તમારો થીટો છે, તો કોસ એ પ્લસ થીટા એટલે કોસ એ કોસ થીટા માઇનસ સાઇન એ સાઇન થીટા, આપણે ક્યાં થીટો લખવો છે, આપણે તો વાત જ કરવી હતી ખાલી, એને એટલે કોસ એ સાઇન, ઓહો હો ગડબડ કરી દીધી ભાઈ, શું કોસારે કોસ જ આવે અને નિશાની ક્રોસ થાય, માઇનસ સાઇન એ કોસ આલ્ફા પ્લસ બીટા, પાછું ફરીથી સમજાવું છું, આલ્ફા છે ને આ બીટા છે, સરવાળો બીટા, કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. હવે આ બે ના સરવાળા સૂત્રો તો તમે શીખી ગયા છો ને, બે સંખ્યાઓ માટે તો શીખી ગયા છો, કોસ એ ઇન્ટુ કોસ બી કોસ સી માઇનસ સાઇન બી સાઇન સી માઇનસ સાઇન એ ગુણ્યા સાઇન બી પ્લસ સી, એટલે સાઇન બી કોસ સી પ્લસ કોસ બી સાઇન સી, ખાલી ગુણાકાર જ કરવાનો છે, પછી જરૂર લાગશે તો પદનો ક્રમ આ ડાવડો હશે ને તો ગોઠવવો પડશે. બરાબર, કોસ એ સાઇન બી સાઇન સી માઇનસ સાઇન એ સાઇન બી
કોસ સી અને માઇનસ સાઇન એ કોસ બી સાઇન સી. જમણી બાજુ જે પ્રમાણે માંગ્યું છે ને એ પ્રમાણે આપણે ગોઠવી દઈશું. ઓકે, જાણે પહેલું પદ તો કોસ એ કોસ બી કોસ સી જ છે, બીજું સાઇન એ સાઇન બી કોસ સી, આપણા આમાં ત્રીજું પદ છે એ આપણે બીજું મૂકવાનું છે, સાઇન એ સાઇન બી કોસ સી માઇનસ સાઇન એ કોસ બી સાઇન સી છેલ્લું પદ જે છે ને, અને માઇનસ કોસ એ સાઇન બી સાઇન સી, આપણી ગોઠવણમાં બીજું પદ હતું એ. ટૂંકમાં પદનો ક્રમ ગોઠવો આપણે જમણી બાજુ પ્રમાણે. આવું સાઇન માટે પણ મેળવી શકાય. હા, આવડી જઈ ને, હવે તો આવડી જ જાય ને, ટ્રાય કરજો જે પછી મને કહેજો શું જવાબ આવે છે, હે ને. અથવા ક્યાંક પીડીએફમાં હશે જોજો તો ખરા, સાઇન એ પ્લસ બી પ્લસ સી. પછી એમાં ઘણી વખત એવું કરવામાં આવ્યો, આ જવાબ આવી ગયો ને. હવે આમાંથી કોસે કોસ બી કોસ સી સામાન્ય કાઢ લેવામાં આવે તો જવાબ શું થાય, વન માઇનસ ટેન એ ટેન બી માઇનસ ટેન એ ટેન સી માઇનસ ટેન બી ટેન સી. એટલે બધાને કોસે કોસ બી કોસ સી વડે ભાગી નાખવાના, સામાન્ય કાઢવા એટલે અંદર ભાગવા પડે ને બધાને, બરાબર. ઓકે, એના પછીની રકમ જોઈએ. સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા માઇનસ ગેમા પ્લસ સાઇન બીટા ઇન્ટુ સાઇન ગેમા માઇનસ આલ્ફા પ્લસ સાઇન ગેમા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા બરાબર ઝીરો. એ રકમ જ મોટી છે, બાકી બહુ સહેલું છે. તમારે ખાલી ત્રણેય જગ્યાએ સરવાળા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હા, આપણી પાસે જે સૂત્રો હોય એના આધારે સ્વાધ્યાય ચાલતું એટલે એનો જ ઉપયોગ કરવાનો હોય ને. એટલે સાઇન બીટા માઇનસ ગેમા પછી સાઇન ગેમા માઇનસ આલ્ફા અને છેલ્લે સાઇન આલ્ફા માઇનસ બીટા, ત્રણેય જગ્યાએ સરવાળા સૂત્ર સાઇન આલ્ફા માઇનસ બીટાનું જે સૂત્ર છે ને એનો ઉપયોગ કરવાનો છે, બીજું કાંઈ જ નથી એમાં. બહુ સરળ ગોઠવણ છે, પદ મોટું છે એટલું જ. સોરી, સાઇન આલ્ફા માઇનસ બીટા. ચલો થઈ જાઓ તૈયાર, સાઇનનું સરવાળા સૂત્ર યાદ કરો. સાઇન બીટા કોસ ગેમા માઇનસ કોસ બીટા સાઇન ગેમા પ્લસ સાઇન બીટા ઇન્ટુ સાઇન ગેમા કોસ આલ્ફા માઇનસ કોસ ગેમા સાઇન આલ્ફા પ્લસ સાઇન ગેમા ઇન્ટુ સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ બીટા સાઇન આલ્ફા. ગુણાકાર કરી નાખીએ, સાઇન આલ્ફા સાઇન બીટા કોસ ગેમા માઇનસ. એક કામ કરવું છે, કોસવાળું પદ છે ને એ આપણે છેલ્લે લખતા, જે ત્રણ પદ આવે ને એમાં, એટલે તમને ગોતવામાં હેલું પડશે, ઉડાડવામાં પદ ગોતવામાં બહુ હેલું પડશે. સાઇન સાઇન ભેગા કરી દઈએ, સાઇન ગેમા કોસ બીટા પાછળ લખું છું, બધામાં એક કોસવાળું પદ જ આવશે. સાઇન ગેમા કોસ બીટા પ્લસ સાઇન બીટા સાઇન ગેમા કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા કોસ ગેમા પ્લસ સાઇન આલ્ફા સાઇન ગેમા કોસ બીટા અને માઇનસ સાઇન આલ્ફા સાઇન ગેમા કોસ બીટા. આ ત્રણ ધન પદ છે ને, આલ્ફા બીટા ગેમા, આર્યું બીટા ગેમા આલ્ફા
કંઈક ભૂલ થઈ છે મારી લખવામાં. અહીંયા ક્રોસ થઈ ગયો છે. કોસ આલ્ફા સાઇન બીટા, સુધારી દઉં છું. છેલ્લું પદ ઉતાવળમાં આલ્ફા બીટામાં ક્રોસ થઈ ગયો હતો, કરેક્શન કરી દઉં છું. સાઇન બીટા સાઇન ગેમમાં કોસાન, આ પદ અહીંયા ઉલટું. ઓકે, આલ્ફા બીટા કોસ ગેમા વાળું પદ આ અહીંયા ઉલટું. આલ્ફા ગેમા કોસ બીટા આ અહીંયા ઉલટું. ગોતી શકશો ને હવે? એટલે જવાબ શું લખશું? ચીરો. છ પદ હતા, એમાં ત્રણ ધન અને ત્રણ ઋણ, ઉડી ગયા બધા. તો ફાઇનલી શું મેળવ્યું આપણે? જમણી બાજુ જીરો. ઓકે, ચલો એના પછીનો દાખલો. કેટલામો નંબર આવે છે? સાતમો. સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા, સાઇન બીટા પ્લસ કોસ બીટા ઇક્વલ ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા. એ ગોઠવણ પણ સરળ છે, તમને એમ જોઈને થોડું અટપટું લાગે કદાચ, પણ ઇઝી ગોઈંગ છે. તમને બે કાઉન્સનો ગુણાકાર કરતા તો આવડે નહીં. ડાબી બાજુથી બે કાઉન્સનો ગુણાકાર કરવો છે આપણે. સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા પ્લસ કોસ બીટા. સાઇન આલ્ફા સાઇન બીટા પ્લસ સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા, અને માઇનસ છેલ્લું પદ કોસ આલ્ફા કોસ બીટા. હવે કાંઈ જ નથી કરવાનું. જમણી બાજુ બે સરવાળા સૂત્રોની ગોઠવણ છે, સાઇન આલ્ફા માઇનસ બીટા બે પદેના, અને માઇનસ કોમન કાઢીને કોસ આલ્ફા પ્લસ બીટા બે પદેના. પેલા સાઇન આલ્ફા માઇનસ બીટાના બે પદ યાદ કરી લ્યો. સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા, આ બે વચ્ચેના પદ, પહેલું ને છેલ્લું પદ છે, એમાંથી માઇનસ કોમન કાઢો. કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. સાઇન આલ્ફા માઇનસ બીટા, એટલે ટૂંકમાં એના માટે તમને જોઈએ એ જરૂરી છે. એના પછી આગળ ચાલીએ. આઠમો દાખલો ગણીએ. આલ્ફા માઇનસ બીટા બરાબર પાઈ બાય સિક્સ હોય તો સાબિત કરો કે ટુ સાઇન આલ્ફા માઇનસ કોસ બીટા ઇક્વલ ટુ રૂટ થ્રી સાઇન બીટા. આવી મેં રકમ લખીને ઇમ્પ્લાઇઝ વાળી, એટલે મને યાદ આવ્યું ત્રિકોણમિતિમાં સૌથી પહેલી જે પીડીએફ આપી હતી તમને, એમાં સ્વાધ્યાય 3.3 3.2માં સાબિત કરવાના દાખલા હતા ને, 3.3માં બધા ઇમ્પ્લાઇઝ વાળા દાખલા છે આઈ થિંક, કે નહીં? કે 3.4માં હતા, મને એક્ઝેક્ટ યાદ નથી. પણ સાબિત કરવાના પછીનો આ આખો એક વિભાગ હતો ઇમ્પ્લાઇઝ વાળો, એટલે એમાંથી કોઈ જાતની લગભગ ક્વેરી નથી આવી. એકાદ બે વિદ્યાર્થીઓના બે પ્રશ્નો આવ્યા છે,
એટલે એની વાત કરું છું, તમે 6 તારીખે ટેસ્ટ છે. આ બાજુ જે કાંઈ આપ્યું હોય ને એ શરત હોય, એનો ઉપયોગ કરવાનો હોય, અને એરોની આ બાજુ જે હોય ને એ સાબિત કરવાનો હોય. તમે એમને એમ સાબિત કરો ને તો ન થાય, આનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો હોય તો જ એ પરિણામ સાબિત થાય. ઓલા સાબિતીના દાખલા હતા એમાં શું છે કે નિત્ય સમ નહીં બધાનો ઉપયોગ થતો, પણ આ કંઈક શરત હેઠળ સાબિત કરો છો તમે, એમને એમ સાબિત ન થાય. પણ એ શરૂ ના કર્યા હોય તો ફટાફટ કરીને પૂરા કરી દેજો. તમારી પાસે 9 દિવસ છે હજી, ઘણો ટાઈમ છે, બરાબર. ઓકે, આપણે આ દાખલાની વાત કરીએ. આપણે જે પરિણામ સાબિત કરવાનું છે એની ડાબી બાજુથી ચાલુ કરીએ. એટલે 2 sin α - cos β, તમારે તમારો જવાબ માત્ર બીટાના વિધેયમાં જોઈએ છે. તો આપેલી શરત પરથી આલ્ફાની કિંમત બીટાના સ્વરૂપમાં અહીંયા મૂકી દો, શું થશે? 5/6 + β, બરાબર. પછી સાઈન નું સરવાળા સૂત્ર તો તમને આવડે જ છે. હવે sin π/6 cos β + cos π/6 sin β - cos β. sin π/6 અને cos π/6 ની કિંમત મૂકશું. 1/2 cos β + √3/2 sin β - cos β. બે થી ગુણી નાખીએ. cos β + √3 sin β - cos β. નજર કરો જમણી બાજુ, મળી ગયું ને પદ? યસ. આવું 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 થઈ શકે. α - β = π/6 આપ્યું છે ને, તો α = π/6 + β. સાઈન દ્વારા મૂલ્ય ગણીએ, શું કામ ખબર છે? અહીંયા આલ્ફા વડું પદ સાઈનમાં છે, એટલે 2 sin α = π/6 + β. 2 sin α = sin π/6 cos β + cos π/6 sin β. sin π/6 અને cos π/6 ના મૂલ્યો એ તો તમને આવડે છે ને કે નથી આવડતા? આવડે છે ને? એટલે આ 2 ક્યાંથી વાથી જોઈન મૂકી દીધા એમ મસ્ત એમને એવું. ઓકે, અહીંયા પૂરું કરું છું. તો sin α sin π/6 એટલે 1/2 × cos β, અને cos π/6 એટલે √3/2. પછી બધાને 2 વડે ગુણી નાખો, અપૂર્ણાંકો નીકળી જાય ને. 2 sin α = cos β + √3 sin β, એટલે કે 2 sin α - cos β = √3 sin β. ટૂંકમાં મારે તમને એ વાત સમજાવવી હતી તમારી પહેલી PDFમાં, જે આ ઇમ્પ્લાઇઝ વાળા પરિણામ છે ને, તો એમાં અમુક દાખલામાં એવું થાય કે શરતથી ચાલુ કરીને તમારું પરિણામ મળી જાય. અમુક વખતે પરિણામની ડાબી બાજુથી જમણી બાજુ જવું પડે, શરતનો ઉપયોગ કરવો પડે. પણ એ થોડાક તમે એ વાતથી ટેવાયેલા છો. સાબિતીના દાખલાઓ જ્યારે 10મા ધોરણ સુધીમાં ગણતા હતા, ક્યારેક ડાબાથી જબા, ક્યારેક જબાથી ડાબા, ક્યારેક ડાબા ને જબા બે એકારે, આને કયો 2 કદમ તું ભી ચલો ને આને કયો 2 કદમ તું ભી ચલો, હે ને? એટલે એ તો તમને ટેવ છે થોડીક. એટલે ક્યારેક શરત પરથી પણ મળી, દર વખતે મળી જશે એવું નથી, ક્યારેક શરતનો ઉપયોગ કરીને મળે. પણ એ બધું પ્રેક્ટિસમાં આવી લઈએ ને. આમ છે, કોઈ ફિક્સ મેથડ ન હોય, એના એના કોઈ સ્ટેપ ના હોય કે પેલા આમ કરો પછી આમ કરો પછી આમ કરો, એવું ના હોય. એટલે પ્રેક્ટિસ માંગી લઈએ.
ગણવા માંડો ને આવડશે, ગણશો તો આવડશે, નહીં ગણો તો કઈ નહીં આવડે. ઓકે, એના પછીનો દાખલો છે નવમો. થીટા બરાબર 19 પાઈ છેદમાં 4. તો સાબિત કરો કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા માઇનસ 2 tan થીટા પ્લસ સેક સ્ક્વેર થીટા માઇનસ 4 cot સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 0. આપણે 19 બાય છેદમાં 4 છે ને એના ભાગ પાડીને તૈયાર રાખીએ અહીંયા, એટલે શું છે, એટલા સ્ટેપ ઉમાં બચી જાય ને. ડાબી બાજુથી ચાલુ તો કરશું, 19 બાય છેદમાં 4 ના ભાગ પાડવામાં બે સ્ટેપ પાછા એમાં રિપીટ કરવા ને, એટલે પેલા ભાગ પાડી રાખીએ. 4 ના ગુણાંકમાં 19 ની નજીક કોણ છે, 20. 20 પાય માઇનસ પાય છેદમાં 4 એટલે 5 pi માઇનસ 5/4. ચરણની વાત કરી લેવી છે ને, 5 pi માઇનસ એટલે કેટલામું ચરણ, બીજું. ખાલી એક ટેન વાળું પદ છે એને ચરણની જરૂર પડશે. બીજા ચરણમાં ટેન ઋણ હોય ને, બીજાને નહીં, ના બે ઘાત છે, વર્ગ હોય પછી નિશાની બદલવાની નથી, પદની આગળ જે નિશાની હોય જળવાઈ રહેવાની છે. કારણ કે ચરણ મુજબ માઇનસ નિશાની આવે તો પણ વર્ગ થાય એટલે પ્લસ થઈ જાય, પ્લસ હોય તો કઈ ફેર ના પડે. હવે ડાબી બાજુથી શરૂ કરીએ. હું કીધું ને કિંમત સીધી, કોસ સ્ક્વેર રકમ લખું, લખવા બસ, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા માઇનસ 2 tan થીટા પ્લસ સેક સ્ક્વેર થીટા માઇનસ 4 cot સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર 5 pi માઇનસ 5/4 માઇનસ સાઇન સ્ક્વેર 5 pi માઇનસ 5/4 માઇનસ 2 tan 5 pi માઇનસ 5/4 પ્લસ સેક સ્ક્વેર અને માઇનસ 4 cot સ્ક્વેર. વિધેય નથી બદલાવાનું, એ નક્કી છે. ટેન સિવાય કે નિશાની નથી બદલાવાની, કારણ કે વર્ગ છે. કોસ સ્ક્વેર 5/4 માઇનસ સાઇન સ્ક્વેર 5/4 માઇનસ માઇનસ પ્લસ, બીજા ચરણમાં ટેનનું મૂલ્ય ઋણ હોય ને એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, પ્લસ સેક સ્ક્વેર 5/4 અને માઇનસ 4 cot સ્ક્વેર 5/4. કોસ 5/4 એટલે 1/√2, સાઇન 5/4 એટલા જ, સોરી એ બે પદ ઉડી ગયા ને, 10 pi/4 એટલે 1, સેક 5/4 એટલે √2 અને કોટ 5/4 એટલે 1. એ બે લખવા જ નથી, ઉડી ગયા ને હું લખવાના હોય, 2 ને 2 4 માઇનસ 4 ચબર મજા એવો દાખલો હતો ને. ચાલો એના પછીની વાત કરીએ. કેટલામો દાખલો છે, 10મો. કિંમત શોધવાની છે, સાબિત કરવાની વાત પૂરી થઈ. સાઇન એક્સ પ્લસ સાઇન 5 + x પ્લસ સાઇન 2 pi + x પ્લસ સાઇન 3 pi + x
આવા 2n પર. મૂલ્ય શોધો અથવા કિંમત શોધો. 2n પદ એટલે યુગ્મ સંખ્યામાં પદ. 2n પદ નો મીનિંગ શું? યુગ્મ સંખ્યામાં. એટલે બે પદ હોય અથવા ચાર પદ હોય અથવા છ પદ આઠ પદ એવી રીતે. આપણે પેલા તો સૂત્ર પ્રમાણે નિયમ પ્રમાણે બધાનું મૂલ્ય લખતા જઈએ. પાઇ પ્લસ એટલે ત્રીજું ચરણ, બરાબર? તો સાઈન ઋણ હોય ને, પછી ટુ પાઇ પ્લસ એટલે પહેલું ચરણ, ધન. પાછા થ્રી પાઇ પ્લસ એટલે ત્રીજું ચરણ, પછી પ્લસ. પણ હવે તમે જોઈ શકો, સમજી શકો, આવી રીતે પ્લસ માઇનસ પ્લસ માઇનસ ચાલ્યા જ કરશે. પહેલું ચરણ, ત્રીજું ચરણ, પહેલું ત્રણ ચરણ. આગળ જુઓ તો ફોર પાઇ પ્લસ એટલે પાછું પહેલું ચરણ થઈ જાય, પછી ફાઇવ પાઇ પ્લસ એટલે પાછું ત્રીજું ચરણ, સિક્સ પાઇ પ્લસ એટલે પાછું પહેલું ચરણ. આમ એટલે પ્લસ માઇનસ અલ્ટરનેટ, આવા પ્લસ માઇનસ બે નિશાની મૂકીનો મતલબ શું? ખરેખર તમે પ્લસ નિશાની મૂકીને ટપકા કરી નાખો ને તો એનો મિનિંગ એવો થાય કે હવે પછીના બધા પદ પ્લસ નિશાની વાળા છે. પણ અલ્ટરનેટ નિશાની છે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ, તો એ બે નિશાની મૂકવી પડે. એ બહુ અગત્યનું નથી, બે નિશાની લખીએ એટલે તમને મનમાં કન્ફ્યુઝન ના થાય એટલે હું તમને સમજાવું છું. પ્લસ માઇનસ શું કામ લખ્યા? નહીતર હવે પછી બધા પદ પ્લસ છે એવું માની લેવામાં આવે, નિયમ એવો છે. હવે શું કરીએ આપણે? આવા યુગ્મ પદ છે એટલે બબેની જોડ બનાવીએ, તો કમ્પ્લીટ જોડ બની જાય ને. બબેની જોડ બનાવી, યુગ્મ સંખ્યામાં પદ હોય, માનો કે બે પદ હોય તો એક જોડ બની, ચાર પદ હોય તો બે જોડ બને, તો 2n પદ હોય તો કેટલી જોડ બને? n, અડધી થઈ જાય ને. પણ એ પ્રત્યેક કૌંસનું મૂલ્ય કેટલું? તો કે ઝીરો. આવા કેટલા ઝીરો? n. કેલ્સીમાં એડ કરો બધા ઝીરો ને. હાલો, મૂલ્ય શોધેવો દાખલો હતો એટલે ડાબા જબા નહીં થાય. હજી એવો એક દાખલો આપણે ગણવો છે, મૂલ્ય શોધો. જોઈએ હાલો શું છે રકમમાં. કોસ એક્સ પ્લસ કોસ પાઈ માઇનસ એક્સ પ્લસ કોસ ટુ પાઈ માઇનસ એક્સ પ્લસ કોસ થ્રી પાઈ માઇનસ એક્સ વગેરે 2n પ્લસ 1 પર. અને બીજી એક સૂચના છે નીચે, જ્યાં x બરાબર પાઈ બાય થ્રી. પણ એ x ની કિંમત પાઈ બાય થ્રી છે ને, હમણાં નથી મૂકવી આપણે, છેલ્લે ઝીરો થઈ જાય તો કંઈ કરવું નહીં ને. પહેલી વાત તો એ કે 2n પ્લસ 1 પદ એટલે અયુગ્મ સંખ્યામાં પદ, ત્રણ પદ, પાંચ પદ, સાત પદ, એમ. આની જેમ પેલા આ બધાનો મૂલ્યો લખતા જઈએ આપણે. જુઓ, કોસ એક્સ પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં કોસ ઋણ હોય. ટુ પાઈ માઇનસ એટલે ચોથું ચરણ, એટલે અહીંયા જેમ અલ્ટરનેટ પહેલું ત્રીજું પહેલું ત્રીજું હાલતું હતું ને, એમ અહીંયા બીજું ચોથું હાલશે. બીજામાં કોસ ઋણ અને ચોથામાં ધન. થ્રી પાઈ માઇનસ એટલે પાછું ઋણ, પ્લસ માઇનસ આવા કેટલા પદ? 2n પ્લસ 1 એટલે અયુગ્મ સંખ્યામાં પદ, એકી સંખ્યામાં પદ. માની લ્યો કે ત્રણ પદ હોય તો પેલા બે ની જોડી બનાવો એટલે ત્રીજું વધે ને. પાંચ પદ છે તો કેટલામું વધે? પાંચમું. સાત પદ હોય તો સાતમું. પણ અયુગ્મ ક્રમે આવતું પદ પહેલું ત્રીજું એ બધા પ્લસ નિશાની વાળા છે, કમ્પ્લીટ જોડ નહીં બનાની જેમ, કારણ કે અયુગ્મ સંખ્યામાં પદ છે ને. એટલે 2n પદ ની n જોડ બનશે અને એક પદ વધશે, ઇક્યુ અયુગ્મ ક્રમનું. ત્રણ પદ હોય તો ત્રીજું પદ વધે, પાંચ પદ હોય તો પાંચમું વધે, સાત હોય તો સાતમું વધે, છ પદની જોડ થઈ જાય, ત્રણ જોડ બની જાય ને, છ પદની ત્રણ જોડ થઈ જાય, સાતમું વધે. અયુગ્મ ક્રમે આવતું પદ એ પ્લસ નિશાની વાળું છે.
હવે આ પ્રત્યેક જોડની કિંમત કેવી? તો કે જીરો. એવું લાગે તો આને આપણે અલગ કરી દઈએ, એ આ બધા આ જીરો થઈ જવાના છે ને એ બધા. આને જેવું થયું, પણ એક પદ ભાઈ માની લ્યો કે અહીંયા તમને કીધું હોત કે ભાઈ ટુ એન પ્લસ વન પદ, તો વધત કોણ? પ્લસ સાઈન એક્સ. પછી કે એક્સ બરાબર પાઈ બાય થ્રી, તો સાઈન પાઈ બાય થ્રી નું મૂલ્ય લખવાનું થાય. અહીંયા શું વધ્યું? કોસ એક્સ. તો એક્સ બરાબર પાઈ બાય થ્રી માટે મૂલ્ય કોસ પાઈ બાય થ્રી એટલે કે વન બાય ટુ. બરાબર, સારું. ચાલો આપણે આજે આપણી વાતને અહીંયા વિરામ આપીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછી આગળ ચર્ચા કરશું. છ તારીખે એક્ઝામ છે, ત્રણ પીડીએફ હવે મળે એક્ઝામ માટે નહીં, અને તમારી ટેક્સ્ટબુકમાંથી 3.1 અને 3.2 ભૂલતા નહીં.